ઓકે સ્ટુડન્ટ્સ તો દ્વિપદી પ્રમયમાં આપણે આગળ વધીશું અને સ્વાધ્ય આઠ પોઈન્ટ બેને આજે એન્ડ કરવાનો ટ્રાય કરીશું આપણે તો આપણે સ્વાધ્ય આઠ પોઈન્ટ બે ભણી રહ્યા છે અને સ્વાધે આઠ પોઈન્ટ બે માત્ર મોસ્ટલી મોસ્ટલી આ એક જ સૂત્ર પર આધારિત છે કે દ્વિપદી પ્રમયમાં આર પ્લસ વનનું પદ ટી ઓફ આર પ્લસ વન ઇક્વલ ટુ એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર બી રેસ ટુ આર બરાબર આ દરેક વિડિયોની સ્ટાર્ટિંગમાં હું તમને પહેલાં આ જ એક્સપ્લેન કરી દઉં છું કે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે તમારું મોસ્ટલી આ જ સૂત્ર પર આધારિત છે બરાબર છે એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે હંમેશા યાદ રાખો અહીંયા જે અંક હોય એના કરતાં એક ઓછો અંદર બધે હશે બરાબર અહીંયા આર પ્લસ વન છે તો અંદર બધે આર આવશે અહીંયા આર હશે તો અંદર બધે આર માઇનસ વન આવશે અહીંયા અહીંયા પાંચ હશે તો અંદર બધે ચાર આવશે અહીંયા છ હશે તો અંદર બધે પાંચ આવશે બરાબર એટલે અહીંયાના અંક કરતાં એક ઓછો અંક અંદર બધે આવતો હોય છે બરાબર ચાલો તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ બરાબર પણ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આ ફેરી પહેલી વાર તમને કહી રહ્યો છું કે જો જે લોકો આ વિડીયોની સિરીઝ કન્ટિન્યુઅસલી જોવા માગતા હોય તે લોકો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને એનો બેલ લાઈકોન ઓન કરો કે જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન એવરી ડે મળતી રહે બરાબર છે એવરી ડે નવા વિડીયો હોય જ છે બરાબર છે ચાલો તો સ્ટાર્ટ કરીશું વિડીયો વન પ્લસ એ રેસ ટુ એમ પ્લસ એનના વિસ્તરણમાં એ રેસ ટુ એમ અને એ રેસ ટુ એનના સહ ગુણકો સમાન છે એમ સાબિત કરો આના વિસ્તરણમાં એની એમ ઘાતનો સહગુણક શોધવાનો જ એની એન ઘાતનો સહગુણક શોધવાનો જ ને પછી તમારે એવું સાબિત કરીને આપી દેવાનું કે ભાઈ બંને સહગુણકો સમાન છે તો ચાલો કંઈ નહીં સાબિત કરીને આપી દઈએ આપણે ચાલો તો વન પ્લસ એ રેસ ટુ એમ પ્લસ એન છે બરાબર તો અહીં બરાબર તો અહીંયા હું બધું કેપિટલ લેવું કારણ કે તમને મોસ્ટલી આપણે અહીંયા શું લખતા હોય એ બી અને એનની કિંમત શોધતા હોઈએ છે એ એટલે પ્રથમ પદ બી એટલે બીજું પદ ને એન એટલે ઉપર માથે જે ઘાતાંક હોય તે એ પ્રથમ પદ શું છે તો અહીંયા વન છે બી તો કે સ્મોલ એ છે અને કેપિટલ એન તો કે એ છે તમારું એમ પ્લસ એન તો આ તમારા થઈ ગયા બાળકો એ બી અને એન બરાબર છે બાળકો શું થઈ ગયા એ બી અને એન થઈ ગયા હવે આના વિસ્તરણમાં એ રેસ ટુ એમ અને એ રેસ ટુ એનના સ ગુણકો સમાન છે એમ સાબિત કરવાનું કીધું છે બાળકો ચલો હવે એ પ્લસ બીની એન ગાત અહીંયા મેં કેપિટલ એટલે લીધું જ કારણ કે જો અહીંયા સ્મોલ એ લેતે તો સ્મોલ એ આ બાજુ બી છે અહીંયા સ્મોલ એન લેતે તો સ્મોલ એન આ બાજુ બી છે કન્ફ્યુઝન ક્રિએટ થશે એટલે મારે કેપિટલ લેવું પડ્યું તો એ પ્લસ બીની એન ગાતના વિસ્તરણમાં આર પ્લસ વનમું પદ આનાથી કોઈ ફેર નહીં પડી જવાનું બરાબર સૂત્ર તો એનું એ જ રહેવાનું છે ખાલી સ્મોલ એ બી એનની જગ્યાએ કેપિટલ એ બી એન આવશે તો ટી ઓફ આર પ્લસ વન બરાબર એન સી આર કેપિટલ એ રેસ ટુ એન માઇનસ આર કેપિટલ બી રેસ ટુ આર ચાલો બધી વેલ્યુ પ્લેસ કરી દો આમાં સો કેપિટલ એન બરાબર છે એમ પ્લસ એન સી આર કેપિટલ એ બરાબર વન છે તો વન રેસ ટુ કે સ્મો કેપિટલ એન બરાબર થશે એમ પ્લસ એન માઇનસ આર ને બી રેસ ટુ આર એટલે કે થશે બાળકો એ રેસ ટુ આર સો અહીંયા આગળ વધારીએ તો એમ પ્લસ એન સી આર એકના માથે આઘાત એક જ થવાનું છે બાજુમાં છે એ રેસ ટુ આર બરાબર છે ચાલો તો આ તમારું ટી ઓફ આર પ્લસ વનની ફોર્મ્યુલા થઈ ગઈ બરાબર આ ફોર્મ્યુલા બની જાય એક વખત એટલે દાખલો ઇઝીલી આગળ વધવા માંડે અને આપી દો એક નંબર હવે શું કીધું છે એ જુઓ એ રેસ ટુ એમનો સહગુણક શોધવાનો છે તો આપણે હેડિંગ લગાવીશું અહીંયા એ રેસ ટુ એમના સહગુણક માટે બાળકો મારે એ રેસ ટુ એમ બનાવવો હોય તો અહીંયા આરની જગ્યાએ એમ લેવો પડે તો અહીંયા એ રેસ ટુ એમ બને આ આરની જગ્યાએ હું એમ મૂકી દઉં તો મને એ રેસ ટુ એમ મળી જ જાય અને એ રેસ ટુ એમ મળી જાય તો એનો સહગુણક અહીંયા શું થઈ ગયો બાળકો એમ પ્લસ એન સી એમ બરાબર અહીંયા આરની જગ્યાએ એમ લેવો પડે તો અહીં સમીકરણ એક પરથી એ રેસ ટુ એમના સહગુણક માટે આર બરાબર એમ લેતા આથી એ રેસ ટુ એમનો સહગુણક એ રેસ ટુ એમનો સહગુણક એટલે એ રેસ ટુ એમ સાથે જે ગુણાયેલું હોય તે તો એ શું થશે બાળકો અમના જ સમજાયું આરની જગ્યાએ એમ લેવાનો છે તો એમ પ્લસ એન સી એમ બરાબર છે આરની જગ્યાએ અહીંયા એમ આવશે તો ચાલો આ એ રેસ ટુ એમનો સહગુણક આવી ગયો હવે નેક્સ્ટ શું શોધવાનું છે એ રેસ ટુ એનનો સહગુણક તો પાછું હેડિંગ લગાવી દો એ રેસ ટુ એનના સહગુણક માટે બાળકો જે રીતે તમે એ રેસ ટુ એમનો સહગુણક શોધો એ પ્રમાણે એ રેસ ટુ એનનો સહગુણક બી શોધી શકાય માત્ર આરની જગ્યાએ અહીંયા એન લઈ લો તો તમને એ રેસ ટુ એનનો સહગુણક મળી જાય બરાબર છે તો અહીં સમીકરણ એક પરથી એ રેસ ટુ એનના સહગુણક માટે એ રેસ ટુ લેતા નો સહગુણક એ રેસ નો સહગુણક બરાબર થશે એમ પ્લસ એન સી એન બરાબર છે એ રેસ નો સહગુણક તમારો આ થશે બરાબર છે હવે કીધું શું છે કે એ રેસ ટુ એમ અને એ રેસ ટુ એનના સહગુણકો સમાન છે એમ સાબિત કરો ભાઈ સગુણકો સમાન છે એવું સાબિત કરવાનું છે ભાઈ એ રેસ ટુ એમનો સગુણક છે એમ સી એન સી એમ બરાબર એમ પ્લસ સોરી એમ પ્લસ એન સી એમ જ્યારે અહીંયા એમ પ્લસ એન સી એન છે બાળકો આને ને આને મારે સમાન બતાવવાનું છે પણ સમાન નથી ઉપરના ભલે સમાન છે નીચેના અહીંયા એન છે ને અહીંયા એમ છે હવે બાળકો તમને એક નોટ યાદ અપાવું આ પ્રમય આપણે દ્વિપદી અરે ક્રમચય સંચયમાં તો યુઝ નથી કર્યો પણ આમાં યુઝ થશે ત્યારે મેં આ પ્રમય તમને ભણાવેલો હતો બરાબર કે આ પ્રમય ગમે ત્યારે કામ આવશે તો પ્રમય કંઈક આવો છે આર બરાબર એન સી એન સી આર બરાબર એન સી એન માઇનસ આર એટલે કે એન સી આર બરાબર તમે એન અહીંયા ઉપરનો સરખો રાખવાનો જ્યારે નીચે જે આર છે એની જગ્યાએ આ બંનેની બાદબાકી લખી શકાય ઉપરનો એન સરખો જ રાખવાનો પણ નીચેના આરની જગ્યાએ અહીંયા તમારે આ બેની બાદ બાકી એટલે કે એન માઇનસ આર રાખી શકાય બરાબર છે બાળકો ચાલો તો અહીંયા આપણે એવું જ કરીએ ઉપરનો જુઓ આની પર લગાવવા જઈ રહ્યો છું એન સી આર બરાબર એનસી માઇનસ આર તો ઉપરનો તો સરખો જ રાખવાનો છે એમ પ્લસ એન નીચેનામાં શું કરવાનું આ બંનેની બાદ બાકી લઈ લેવાની એટલે કે એમ પ્લસ એન માઇનસ એન બરાબર તો એમ પ્લસ એન 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 કેન્સલ તો અહીંયા આવી ગયો એમ તો બાળકો જુઓ આ બંને તો સીમ થઈ ગયા હવે બરાબર તો આને હું જો બે નંબર આપી દઉં આને જો હું ત્રણ નંબર આપી દઉં તો આમ સમીકરણ બે અને ત્રણ પરથી આ એ રેસ ટુ એમનો સહગુણક બી આ છે ને બી એ રેસ ટુ એનનો સહગુણક બી સેમ જ છે તો શું ઉતારણ નીકળું બે સમીકરણ પરથી એ રેસ ટુ એમનો સહગુણક બરાબર એ રેસ ટુ એનનો સહગુણક આનો સહગુણક ને આનો સહગુણક સમાન થશે ઓકે બાળકો ચાલો નેક્સ્ટ તો જુઓ એ બી કંઈક આવા જ પ્રકારનો દાખલો છે બરાબર ધ્યાન આપો ફોર્મ્યુલા તો એક જ યાદ રાખવાની જે મેં લેક્ચરના સ્ટાર્ટિંગમાં સમજાવી છે તે બરાબર એને તમે ધ્યાનમાં રાખશો તો કોઈ દાખલામાં પ્રોબ્લેમ આવવાનો નથી તો ધ્યાન આપો બાળકો સાબિત કરો કે કેસ વનના વિસ્તરણમાં એક્સ રેસ ટુ એન નો સહગુણક કરતા બે ગણો છે બાળકો ધ્યાન આપજો ભેરવેલા છે અહીંયા રકમમાં આ ફેરી સમાન નથી બતાવવાનો આ ફેરી શું કીધું છે બાળકો આના વિસ્તરણમાં એક્સની એન ગાતનો સ ગુણક શોધો અને આના વિસ્તરણમાં એક્સની એન ગાતનો સ ગુણક શોધો બરાબર આના અને આના બંનેના વિસ્તરણમાં એક્સની એન ગાતનો સ ગુણક શોધવાનો છે અને સાબિત કરવાનું છે કે એ બમણો છે આના સ ગુણક કરતા આનો સ ગુણક બે ગણો છે બરાબર છે ચલો તો પહેલા હેડિંગ લગાવું છું તો બે પદ છે એક આ છે ને એક આ છે તો પહેલા આના માટે કરીએ વન પ્લસ એક્સ રેસ ટુ ટુ એન માટે બાળકો ચાલો અહીંયા એ બી એનની વાત કરીએ એ બી એન તો એ છે તમારો વન બી છે તમારો એક્સ અને એન તમારો થશે ટુ એન હવે એ પ્લસ બી રેસ ટુ એનના વિસ્તરણમાં આર પ્લસ મો પદ ટી ઓફ આર પ્લસ વન બરાબર એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર બી રેસ ટુ આર બાળકો એન છે અહીંયા તમારો ટુ એન આર તો કે ખબર નથી એ શું છે તમારો વન છે વનના માથે એન માઇનસ આર એટલે એ થશે ટુ એન માઇનસ આર બી શું છે તમારો એક્સ એક્સના માથે આર થશે બરાબર છે સો ટુ એન સી આર ઇન્ટુ એક્સ રીસ ટુ આર બરાબર છે બાળકો આવું થશે કંઈક ચાલો હવે તમારે શું કરવાનું છે એક્સની એન ગાતનો સગુણક શોધવાનો છે તમારે શું કરવાનું છે બાળકો એક્સની એન ગાતનો સહગુણક તો બાળકો એક્સની એન ગાતનો સહગુણક અહીંયા મારે એક્સની એન કરવું હોય તો આર બરાબર એન લેવું પડે તો હવે એક્સની એન ગાતના સહગુણક માટે આર બરાબર એન લેતા ભાઈ આર બરાબર હું એન લઈશ તો જ અહીંયા એક્સની એનઘાત બનશે ને તો એનો સ ગુણક શું થશે લેતા લેતા એક્સની એન ઘાતનો સ ગુણક શું થશે તો આર બરાબર એન લેવો પડે તો સ ગુણક એટલે આની સાથે જે આગળ આ ગુણાયેલો હોય તેને સગુણક કહેવાય તો એ થશે ટુ એન સી એન બરાબર ટુ એન સી એન થશે ઓકે બાળકો ચાલો હવે આગળ વધીએ આનું થોડું સાદું રૂપ બી આપી દઈએ ચાલો તો ફોર્મ્યુલા પાછી યાદ અપાવું એનસીઆર બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ ઇન્ટુ એન માઇનસ આર ફેક્ટોરિયલ તો આની બી ફોર્મ્યુલા થશે ટુ એન ફેક્ટોરિયલ છેદમાં એન ફેક્ટોરિયલ અને ટુ એન માઇનસ એન ફેક્ટોરિયલ બરાબર સો ટુ એન ફેક્ટોરિયલ છેદમાં એન ફેક્ટોરિયલ અહીંયા બી થશે તમારો એન ફેક્ટોરિયલ આને આપી દો ભાઈ એક રીતે જોવા જઈએ તો આને જ આપણે તો પહેલાં સમીકરણ નંબર એક આપતા હોઈએ છે આ તમારું સમીકરણ નંબર એક આ આવશે તમારું સમીકરણ નંબર બે કોનો એક્સનો એનનો સહગુણક બરાબર ચાલો આનું કામ તમામ થઈ ગયું વન પ્લસ એક્સની ટુ એન ગાતનું હવે તમારે કોને લેવાનો વન પ્લસ એક્સની ટુ એન માઇનસ વન માટે ચલો આમાં પહેલાં અહીંયા લખો એ બી અને એન તો એટલે પહેલું પદ એક બી એટલે બીજું પદ એક્સ એન એટલે અહીંયા છે તમારો ટુ એન માઇનસ વન બરાબર ચાલો હવે એ પ્લસ બી રેસ ટુ એનના વિસ્તરણમાં વિસ્તરણમાં આર પ્લસ વનમું પદ

એક્સ રેસ ટુ આર બરાબર છે બાળકો ચાલો સો અહીંયા તમને મળશે ટુ એન માઇનસ વન સી આર એકના માથે આ એકના માથે કઈ બી ઘાત હોય એક જ થવાનું અહીંયા બાજુમાં બચો એક્સ રેસ ટુ આર બરાબર છે બાળકો ચાલો તો આ તમારું હવે ટી ઓફ આર પ્લસ વન બયનું બાળકો ટી ઓફ આર પ્લસ વન અહીં આવ્યું બરાબર તો આ તમારું થઈ ગયું સમીકરણ નંબર ત્રણ હવે એક્સ રેસ ટુ એનના સગુણક માટે બાળકો આમાં બી આના વિસ્તરણમાં બી કોનો એક્સની એન ગાતનો જ સગુણક શોધવાનો છે બરાબર કોનો સગુણક શોધવાનો છે એક્સની એન ગાતનો તો હવે એક્સની એનના સગુણક માટે સગુણક માટે આર બરાબર એન લેતા તો આર બરાબર એન લેવાથી એક્સની એનનો સ ગગુણક આમાં શું મળશે જુઓ તો અહીંયા આર બરાબર એન લેવો તો અહીંયા બી લેવો પડે ને આ એનો સ ગુણક છે તો એનો સહગુણક થશે ટુ એન માઇનસ વન સી એન બરાબર છે બાળકો આ એનો સગુણક થશે ચલો આની પર આજ જ ફોર્મ્યુલા લગાવી દો તો એ થશે ટુ એન માઇનસ વન ફેક્ટોરિયલ છેદમાં એન ફેક્ટોરિયલ ઇન્ટુ એન ફેક્ટોરિયલ ઇન્ટુ ટુ એન માઇનસ વન માઇનસ એન ફેક્ટોરિયલ બરાબર છે તો અહીંયા થઈ જશે બાળકો તમારું ટુ એન માઇનસ વન ફેક્ટોરિયલ છેદમાં એન ફેક્ટોરિયલ આ ટુ એનમાંથી એન જાય તો અહીંયા બચશે બાળકો તમારું એન માઇનસ વન ફેક્ટોરિયલ બરાબર છે અહીંયા શું બચશે બાળકો એન માઇનસ વન ફેક્ટોરિયલ હવે હવે કરવાનું એવું છે કે આને ને આને સમાન બતાવવાનો છે બાળકો તમારા માટે થોડું ટિપિકલ અને અઘરું ટાસ્ક છે આ કેમ તો કે આને અને આને સમાન બતાવવાના સોરી આ અને આ સમાન બતાવવાનો લખેલું છે ને કે આમાં આના વિસ્તરણમાં એક્સની એન ગાતનો જે સહગુણક આવ્યો તે સમાનની બમણો બતાવવાનો જ સોરી આના વિસ્તરણમાં એક્સની એન ગાતનો જે સહગુણક આવ્યો તે એ આના વિસ્તરણમાં એક્સની એન ગાતનો જે સગુણક આવે એના કરતાં બમણો છે આ રહ્યું સાબિત કરો કે આના વિસ્તરણમાં એક્સની એન ગાતનો સગુણક આના વિસ્તરણમાં એક્સની એન ગાતમાં સ ગુણક કરતાં બે ગણો છે બાળકો બે ગણો સાબિત કરવાનો છે કરી નાખીએ બાળકો ચાલો આના કરતાં બમણો આને બતાવવાનો છે હું આમાં મારે જો અહીંયા ટુ એન્ડ ફેક્ટોરિયલ છે અહીંયા અંશમાં ટુ એન ફેક્ટોરિયલ જો બનાવવું હોય અંશમાં જો મારે ટુ એન ફેક્ટોરિયલ બનાવવું હોય તો ટુ એન ઇન્ટુ ટુ એન માઇનસ વન ફેક્ટોરિયલ બરાબર ડિવાઈડ બાય અહીંયા બી ટુ એન વડે ગુણું પડે એન ફેક્ટોરિયલ એન માઇનસ વન ફેક્ટોરિયલ બરાબર તો આ ટુ એન છે એની ટુ એન માઇનસ વન ફેક્ટોરિયલ મેં શું કર્યું અંશ અને છેદ બંનેને ટુ એન્ડ વડે ગુણી નાખવું આમ કરવાથી ફાયદો શું થયો બાળકો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ ફાઈવ ફેક્ટોરિયલ બરાબર ફાઇવ ઇન્ટુ ફોર ફેક્ટોરિયલ લખી શકો છો તમે તો ફાઇવ ફેક્ટોરિયલ બરાબર ફાઇવ ઇન્ટુ ફોર ફેક્ટોરિયલ લખી શકાતું હોય તો ફાઇવ ઇન્ટુ ફોર ફેક્ટોરિયલ બરાબર પાછું એના બરાબર પાંચ ફેક્ટોરિયલ લખી જ શકાય ને તો અહીંયા એવું જ છે બાળકો એમ તમને ટુ એન ફેક્ટોરિયલ આપેલું હોય તો એના બરાબર તમે આવું લખી શકો ટુ એન બેઠો બાજુમાં એમાંથી એક ઓછાનો ફેક્ટોરિયલ આવું લખાય તો આના બરાબર આ થતું હોય તો આના બરાબર આ લખી જ શકાય ને તો આવી રહ્યું ટુ એન ઇન્ટુ ટુ એન માઇનસ વન ફેક્ટોરિયલ બરાબર શું થશે બાળકો ટુ એન ફેક્ટોરિયલ છેદમાં છેદમાં બી જો શું લિંક બની આ ટુ એમનો એમ બાજુમાં એન ફેક્ટોરિયલ એમનો એમ આ ને આની સાથે આપી દઉં અહીંયા એન ઇન્ટુ એન માઇનસ વન ફેક્ટોરિયલ તો થશે શું ખબર અહીંયા થયો ટુ એન ફેક્ટોરિયલ ડિવાઇડ બાય ડિવાઈડ બાય ટુ ઇન્ટુ બાળકો આ એન ઇન્ટુ એન માઇનસ વન ફેક્ટોરિયલ પાછું એન ફેક્ટોરિયલ બરાબર તમે એન ઇન્ટુ એન માઇનસ વન ફેક્ટોરિયલ લખી જ શકો છો એન ફેક્ટોરિયલ બરાબર એન ઇન્ટુ એન માઇનસ વન ફેક્ટોરિયલ લખી શકાય છે તો એન ઇન્ટુ એન માઇનસ વન ફેક્ટોરિયલ બરાબર તમે શું લખી શકો પાછો એન ફેક્ટોરિયલ લખી શકાશે તો અહીંયા અંશમાં આ છેદમાં ટુ થઈ ગયો અહીંયા એન ફેક્ટોરિયલ આ એન ઇન્ટુ એન માઇનસ વન ફેક્ટોરિયલ અહીંયા બી થશે એન ફેક્ટોરિયલ બરાબર છે તો એવું નહીં લાગતું કે આ આ જ આવ્યો છે પાછો આવો જ સેમ આવ્યો બરાબર છે તો અહીંયા આ અહીંયાનો આ પદ પાછું બેઠું આવ્યું છે બરાબર તો સાબિત થઈ જશે હવે અહીંયા આપણે એને રિપ્લેસ કરી દઈએ ખાલી હમ ચાલો પાછળ જનો પેજ લઈ લઈએ તમે આટલું ખબર પડે જ આ જે કાઉસ છે એ તમારો આ જ આવ્યો જ સમીકરણ નંબર બે બરાબર તો આ આ તો કોનો હતો એક્સની એનગાતનો સહગુણક હતો સેમ આ વન પ્લસ એક્સની ટુ એનમાં એક્સનો એનનો સહગુણક હતો તો અહીંયા હું લખી શકું છું પાછળનું પેજ લેવું જ પડશે તો જુઓ ઓર વ્યવસ્થિત લખું વન પ્લસ એક્સની ટુ એન માઇનસ વનમાં એ જ હતું ને ટુ એન માઇનસ વન ઓકે ટુ એન માઇનસ વનમાં એક્સ રેસ ટુ એનનો સહગુણક બરાબર આ રહ્યું વન પ્લસ એક્સની વન પ્લસ એક્સની ટુ એન માઇનસ વનમાં એક્સની એનનો સહ શું લાવવા આ લાવવા તો આ હું અહીંયા બેઠો લખી દઉં પહેલા વન બાય ટુ ટુ એન ફેક્ટોરિયલ ડિવાઈડ બાય એન ફેક્ટોરિયલ ઇન ટુ એન ફેક્ટોરિયલ પણ તમને એવું માલુમ પડ્યું કે આ તો આ તો વન પ્લસ એક્સની ટુ એનના વિસ્તરણમાં એક્સની એનનો સહગુણક છે તો ત્યાં તમે એવું લખી શકો છો ઇક્વલ ટુ વન બાય ટુ ઇન્ટુ વન પ્લસ એક્સની ટુ એનના વિસ્તરણમાં એક્સની એનનો સહગુણક બરાબર ક્યાંથી આવ્યું આ તો કે સમીકરણ નંબર બે પરથી આવ્યું બરાબર સમીકરણ બે પરથી આ જુઓ આ આ બેઠું અહીંયાનો આ જ છે તો મેં મૂકી દીધો બરાબર હવે આ દૂગી સામે લઈ જાઓ તો તમને શું મળશે ટુ ટાઈમ્સ આ દૂગી અહીંયા સામે લઈ જાઓ તો તમને ટુ ટાઈમ્સ વન પ્લસ એક્સની ટુ એન માઇનસ વનના વિસ્તરણમાં વિસ્તરણમાં એક્સની એનનો સહગુણક ઇક્વલ ટુ વન પ્લસ એક્સ રેસ ટુ ટુ એનના વિસ્તરણમાં એક્સની એનનો સહગુણાંક

સહ ગુણક છ હોય તો સહગુણક એમનું ધન મૂલ્ય શોધવાનું કીધું છે તો બાળકો અહીંયા ધ્યાન આપજો ચલો ધ્યાન આપો બાળકો વન પ્લસ એક્સ રેશ ટુ એમના વિસ્તરણમાં એક્સક્વેરનો સ ગુણ છ છે તો એમનું ધન મૂલ્ય બધું વસ્તુ સાઈડ પર પહેલાં આપણે આપણી પહેલી પ્રોસેસ કઈ તો કે વન પ્લસ એક્સની એમ છે અહીં આના પરથી એ બી એન એ બરાબર વન બી બરાબર એક્સ એન બરાબર એમ હવે આપણી એક જ ફોર્મ્યુલા પર બધું ચાલે જ હવે એ પ્લસ બી ટુ એનના વિસ્તરણમાં आर प्लस वन मू पर पी ऑफ आर प्लस वन बराबर एन सी आर ए रेस टू एन माइनस आर बी रेस टू आर चलो एन जगह एम सी आर बराबर एम सी आर ए रेस टू ए वन रेस टू एम माइनस आर बी रेस टू आर विच मींस एक्स रेस टू आर बराबर है તો આના પરથી તમને મળશે એમ સી આર એકના માથે આગા આ તો એક જ રહેશે અહીંયા બચશે એક્સ રીસ ટુ આર બરાબર છે ચલો હવે શું કહે છે કે એક્સ સ્ક્વેરનો સહગુણક શોધવાનો છે તો બાળકો મારે અહીંયા એક્સક્વેરનું બનાવવું હોય તો આર બરાબર બે લેવું પડે હવે એક્સ ના આ જે આવ્યું એને આપણે શું કહીએ બાળકો આ તમારું મેઇન સમીકરણ નંબર એક બરાબર ચલો હવે ધ્યાન આપજો બાળકો હવે એક્સક્વેરના સહગુણક માટે આર બરાબર બે લેતા અને આર બરાબર બે લેવાથી એક્સક્વેરનો સહ ગુણક શું મળે આ રહ્યો આર્યો એક્સક્વેરનો સહગુણક અહીંયા આર બરાબર બે લઈ લો તો એમસી ટુ થશે પણ એક્સક્વેરનો સહગુણક તમને છ આપેલો જ છે રકમમાં તો આ એક્સ્ક્વેરનો સહગુણક બરાબર છ સામે છે એમ સી ટુ બરાબર તો અહીંયા આવી રીતે થઈ ગયું એક રીતે પહેલાં અને આ બાજુ લખી દઈએ એમ સી ટુ બરાબર છ ટુ એમને બે વાર ઘસડો એમ ઇન્ટુ એમ માઇનસ વન ડિવાઈડ બાય ટુ ફેક્ટોરિયલ એટલે ટુ થશે અહીંયા થશે સિક્સ બે સામે જાય આ એમને અંદર ગુણો તો એમ સ્ક્વેર માઇનસ એમ બે સામે ગયો તો અહીંયા બાર સો એમ સ્ક્વેર માઇનસ એમ માઇનસ ટ્વેલ બરાબર ઝીરો સો એમ સ્ક્વેર ચાર તાલીબાર મધ્યમ પદના ભાગ પાડો તો ફોર એમ પ્લસ થ્રી એમ માઇનસ ટ્વેલ બરાબર ઝીરો બરાબર છે એમ કોમન કાઢો આ બેમાંથી તો એમ કોમન કાઢીએ તો અહીંયા બચશે એમ માઇનસ ફોર પાછળથી બી એમ થ્રી કોમન નીકળે તો અહીંયા બી બચશે એમ માઇનસ ફોર બરાબર ઝીરો એમ માઇનસ ફોર એમ પ્લસ થ્રી બરાબર ઝીરો તો આના પરથી તમને એમ બરાબર ચાર અને એમ બરાબર માઇનસ ત્રણ મળશે બરાબર છે એમ બરાબર ચાર અને એમ બરાબર માઇનસ ત્રણ મળશે આપણે શું કીધું એમનું ધન મૂલ્ય શોધવાનું બરાબર પરંતુ ધન એટલે એમ બિલોંગ્સ ટુ એન હોવાથી આ બેમાંથી કયું મૂલ્ય શક્ય થશે માત્ર એમ બરાબર ચાર ઓકે ચાલો હવે ઉદાહરણ નંબર દસ જુઓ ફર્સ્ટ ટાઈમ આવ્યું છે આવી ટાઈપનું કે અચળ પદ શોધવાનું યાદ રાખો અચળ પદ એટલે એવું પદ થિયરી આવી જ ગઈ છે એવું પદ કે જેમાં એક્સની ઘાતાંક ઝીરો હોય તેને કહેવામાં આવે છે અચળપદ બરાબર એક્સની ઘાતાંક જેમાં ઝીરો હોય તેને કહેવામાં આવે છે શું અચળપદ એક્સની ઘાતાંક ઝીરો તેને અચળપદ કહેવામાં આવે છે મેથડ એ જ રહેશે ઇક્વેશન બી આપણું એ જ રહેશે ટી ઓફ આર પ્લસ વનવાળું બરાબર ચાલો એનાલિસિસ કરો પહેલાં તો અહીં થ્રી બાય ટુ એક્સ સ્ક્વેર માઇનસ વન થ્રી એક્સ ટુ સિક્સ આપેલું છે બરાબર આના પરથી એ બી અને એન શોધો એ બરાબર થશે થ્રી બાય ટુ એક્સ સ્ક્વેર બી બરાબર થશે વન બાય થ્રી એક્સ તો બાળકો આને થ્રી એક્સની માઇનસ વન બી કહેવાશે બરાબર અને એન બરાબર છ હવે આપણી એ જ ફોર્મ્યુલા એ પ્લસ બી રેસ ટુ એનના વિસ્તરણમાં આર પ્લસ પદ તો આર પ્લસ વન મુ પદ થશે ટી ઓફ આર પ્લસ વન બરાબર એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર બી રેસ ટુ આર બરાબર છે ચલો તો ટી ઓફ આર પ્લસ વન થયું આ ચલો જે જાણીતી કિંમત છે એ મૂકી દો તો અહીંયા થશે સિક્સ સી આર એ શું છે તમારો તો કે એ છે તમારો થ્રી બાય ટુ એક્સ સ્ક્વેર ના માથે એન માઇનસ આર એટલે થશે સિક્સ માઇનસ બીના માથે બી શું છે તમારો થ્રી એક્સની માઇનસ વન ને એના માથે આર તો અહીંયા થશે આર બરાબર છે ચલો આને થોડું વ્યવસ્થિત લખો અહીંયા જો બધાને આ ઘાત આપી દો ત્રણના માથે સિક્સ માઇનસ આર નીચે બેના માથે સિક્સ માઇનસ આર અહીંયા એક્સ માથે આ તો બે ગુણ્યા આ થશે તો એક્સના માથે થશે ટ્વેલ્વ માઇનસ ટુ આર અહીંયા બાજુમાં થશે અહીંયા જો ત્રણની માઇનસ એક ઘાત છે બરાબર અને એક્સની બી માઇનસ એક ઘાત છે તો એના પરથી ત્રણના માથે બી માઇનસ આર એક્સના માથે બી માઇનસ આર બરાબર હવે સરખા દેખાતા હોય એને મર્જ કરી દેવાના બરાબર તો સરખા જે દેખાય છે એને મર્જ કરી દઈએ તો સિક્સ સી આર બાળકો એક્સના માટે ટ્વેલ્વ માઇનસ ટુ આર અને બીજો માઇનસ આર બરાબર તો એક્સના માથે થઈ ગયો ઓવરઓલ ટ્વેલ્વ માઇનસ થ્રી આર થ્રી ના r ને બીજો આર તો માથે થઈ જશે સિક્સ માઇનસ ટુ આર એક માઇનસ આર ને બીજો માઇનસ માઇનસ ટુ આર છેદમાં છે ટુ ના માથે સિક્સ માઇનસ આર તો એ થશે ટુ ના માથે આર માઇનસ સિક્સ તો આ તમારું થશે ટી ઓફ આર પ્લસ વન બરાબર છે આ શું થશે બાળકો ટી ઓફ આર પ્લસ વન આને આપી દો સમીકરણ નંબર એક બરાબર છે ચાલો આગળ વધો આગળ વધીને આપણે અચળપદ શોધવાનું છે બરાબર હવે અચળ પદ બરાબર એક્સ રીસ ટુ ઝીરો વાળું પદ બરાબર એનો મતલબ એક્સની ઘાતાંક ઝીરો થાય એવું પદ તો આમાંથી અચળપદ શોધવું હોય તો મારે આ એક્સની ઘાતાંક બરાબર ઝીરો લેવું પડે દેર ફોર તમારો અહીંયા શું થશે એક્સ રેસ ટુ ટુ માઇનસ થ્રી આર બરાબર એક્સ રેસ ટુ ઝીરો તો આના પરથી તમને મળશે ટુ ટ્વેલ માઇનસ થ્રી આર બરાબર ઝીરો સો થ્રી આર બરાબર ટ્વેલ સો આર બરાબર તમને મળી ગયું ફોર આર મળી ગયો એટલે કામ પૂરું આમ અચળપદ શોધવાનું તો આરની કિંમત આર બરાબર ચાર આમાં મૂકશો એટલે અચળપદ મળી જશે આમ માંગેલ અચળ પદ આરની કિંમત ચાર આમાં મૂકી દો તો અહીંયા થશે ટી ફાઈ ઇક્વલ ટુ સિક્સ સી ફોર ટુ રેસ ટુ આર માઇનસ સિક્સ છે સો ટુ રેસ ટુ ફોર માઇનસ સિક્સ થ્રી રેસ ટુ સિક્સ માઇનસ થ્રી રેસ ટુ સિક્સ માઇનસ અહીંયા ફોર મૂકશો અહીંયા ફોર મૂકશો તો થશે એટ બરાબર એક્સના માથે ટ્વેલ્વ માઇનસ થ્રી આર તો એમાં તો આર બરાબર તમે મૂકશો તો ઝીરો તો લીધેલો મૂકી જુઓ અહીંયા આર બરાબર ચાર મૂકો તો આ તો ઝીરો થઈ જશે બરાબર છે તો સિક્સ સી ફોર ટુ ટુ ફોર માઇનસ સિક્સ એટલે કે ટુની માઇનસ ટુ થ્રી રેસ ટુ સિક્સ માઇનસ એટલે કે થ્રીની માઇનસ ટુ બરાબર છે તો આ થઈ જશે ઓવરઓલ સિક્સ સી ફોર અહીંયા એકના છેદમાં બેનો વર્ગ ત્રણનો વર્ગ તો થશે સિક્સિ ફોર એકના છેદમાં બેનો વર્ગ બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ સો વન બાય થર્ટી સિક્સ સિક્સિ ફોર હજી આ સિક્સસી ફોરનું બી સાદુ રૂપ આપવું હોય તો આપી શકાય છે વન બાય થર્ટી સિક્સ ને ચાર વાર ઘસડો તો સિક્સ ફાઈ ફોર થ્રી ડિવાઈડ બાય ફોર ફેક્ટોરિયલ ફોર ફેક્ટોરિયલ ટ્વેન્ટી ફોર થાય છ ચોક ચોવીસ બરાબર અહીંયા બારતાલીસ છત્રીસ તો અહીંયા આવશે તમારો ટ્વેલ્વ તો તમારો ફાઇનલ આન્સર આવ્યો ફાઈવ બાય ટ્વેલ્વ તો આ તમારું શું થયું માંગેલ અચળ પદ પાંચમું પદ થશે અને એ અચળ પદ થશે ફાઈવ બાય ટ્વેલ્વ અચળ પદ એટલે એવું પદ કે જેમાં એક્સની ઘાતાં કેવી હોય બાળકો જેમાં એક્સની ઘાતાંક શૂન્ય હોય ઓકે બાળકો જેમાં એક્સની ઘાતાંક શું હોય શૂન્ય હોય હવે ગઈકાલે જ એક દાખલો મેં સેલ્ફ પ્રેક્ટિસમાં આપેલો એની પર થોડું ફોકસ માર્યા છે બરાબર થોડી હિન્ટ આપી દેવું ભાઈ કારણ કે દાખલો મેં ઓલરેડી આવો ઉદાહરણમાં ગણાવેલો છે તેમ છતાં મને થોડું એવું થઈ રહ્યું છે કે ના ભાઈ આખો સેલ્ફ પ્રેક્ટિસ નહીં આપવો થોડું તમને આમાં થોડું હિન્ટ અને આગળ વધારી આપું બરાબર પછી તમે ગણી શકો છો બરાબર ચાલો વન પ્લસ એક્સની n ગાત આપેલી છે તો પહેલાં તો એ બી એન વન એક્સ અને એન એ જ ઘસાયેલી ફોર્મ્યુલા હવે એ પ્લસ બી રેસ ટુ એનના વિસ્તરણમાં આર પ્લસ વનમું પદ તો એ થશે બાળકો ટી ઓફ આર પ્લસ વન એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર બી રેસ ટુ આર જાણીતી કિંમત મૂકી દેવાની એન સી આર એની જગ્યાએ વન છે વન રેસ ટુ એન માઇનસ આર બીની જગ્યાએ એક્સ છે તો એક્સ રેસ ટુ આર એન સી આર એક્સ રેસ ટુ આર ટી ઓફ આર પ્લસ વન બરાબર તો આ તમારું થઈ જશે સમીકરણ નંબર એક બરાબર છે ચાલો હવે એક્સ પ્લસ વનના વિસ્તરણમાં આર માઇનસ વન આરમું અને આર પ્લસ વનમાં પદોના સહ ગુણકોનો ગુણોત્તર શોધવાનો છે બરાબર આર માઇનસ વન મુ પદ માટે તો બાળકો આર માઇનસ વન મુ પદ તો સેમ આવું જ આર માઇનસ વન મુ પદ એટલે ટી આર માઇનસ વન થશે અહીંયા આર પ્લસ વન હતો તો અહીંયા આર આવ્યો હતો અહીંયા આર માઇનસ વન છે એના કરતા એક ઓછો તો અહીંયા આવશે આર માઇનસ બાજુમાં એક્સની આર માઇનસ ટુ બરાબર તો આ આર માઇનસ વન પદ થયું બાળકો એ જ પ્રમાણે આરમું પદ તો આરમું પદ સમીકરણ નંબર એક પરથી સેમ આરમું પદ એટલે ટી આર અહીંયા રીઝન લખવાનું એક પરથી આરમું પદ એટલે ટીઆર અહીંયા આર પ્લસ વન છે તો એના કરતાં એક ઓછો આર અહીંયા બધે છે તો અહીંયા આર છે તો એના કરતાં એક ઓછો એટલે એનસી આર માઇનસ વન એક્સ રેસ ટુ આર માઇનસ વન બરાબર છે આગળ આર પ્લસ વન મુ પદ છે બરાબર છે આર પ્લસ વન મુ પદ તો આર પ્લસ વન મુ પદ એટલે ટી ઓફ આર પ્લસ વન એ તો છે જ આપણું આ બેઠું એનસીઆર એક્સ રીસ ટુ આર હવે શું કીધું છે કે આ ત્રણ પદોના સહગુણકતર બરાબર જો આ પદોના સહગુણકો સહગુણકો હવે આર માઇનસ વન આર અને આર પ્લસ વનમાં પદોના સહગુણકો સહગુણકોનો ગુણોત્તર એટલે કે એટલે કે આ આર માઇનસ વનમાં પદનો સહગુણક થાય એનસીઆર માઇનસ ટુ જેમ એમનો ગુણોત્તર લેવાનો એટલે જેમ આરમાં પદના સ ગુણકો એન સી આર માઇનસ વન અને આર પ્લસ વનમાં સગુણક થશે તમારો એન સી આર અને એ ગુણોત્તર તમને આપેલો એક જેમ ત્રણ જેમ પાંચ બાળકો આટલું આવી જાય એટલે દાખલો પૂરો જેમ સમજી લો ચાલો પહેલાં આ બેનો ગુણોત્તર લઈ લેવાનો બરાબર એન સી આર માઇનસ ટુ જેમ એનસી આર માઇનસ વન બરાબર એક જેમ ત્રણ તો અહીંયા થશે એન સી આર માઇનસ ટુ અપોન એન સી આર માઇનસ વન બરાબર એકના છેદમાં ત્રણ બરાબર આનો ગુણોત્તર છે ચાલો તો આનો ગુણોત્તર છે ફોર્મ્યુલા લગાવો આપણી ફોર્મ્યુલા છે એનસીઆર બરાબર એન ફેક્ટોરિયલ આર ફેક્ટોરિયલ એન માઇનસ આર ફેક્ટોરિયલ એન માઇનસ ટુ એન ફેક્ટોરિયલ છેદમાં આર માઇનસ ટુ નો ફેક્ટોરિયલ છે બાજુમાં એન માઇનસ આર આ બે ની બાદ બાકી તો આ માઇનસ ને આ પ્લસ થઈ જશે બરાબર ડિવાઇડ બાય અહીંયા બી સેમ એવું જ એન ફેક્ટોરિયલ ડિવાઇડ બાય आर माइनस मैनस वनो फेक्टोरियल कर सो तो माइनस आर प्लस वन बराबर सो एन माइनस आर प्लस वन फेक्टोरियल बराबर इक्वल टू वन थर्ड एन फेक्टोरियल एन फेक्टोरियल छेद नो छेद अंश में जैसे अंश नोदेद તો અહીંયા તમને ફાઇનલી આ અંશમાં ચાઇલો જાય તો આર માઇનસ વનનો ફેક્ટોરિયલ એન માઇનસ આર પ્લસ વનનો ફેક્ટોરિયલ ડિવાઈડ બાય આર માઇનસ ટુનો ફેક્ટોરિયલ એન માઇનસ આર પ્લસ ટુનો ફેક્ટોરિયલ બરાબર વન થર્ડ હવે જોવાનું કોણ નાનો ને કોણ મોટો બરાબર તો આ બેમાં આ બેમાં આર માઇનસ ટુ ફેક્ટોરિયલ નાનો ને આ મોટો છે તો મોટા ને નાનામાં ફેરવો આ બે ની વાત કરીએ તો આ મોટો ને આ નાનો છે ચાલો આને પાછળ લઈ જઈએ તો તમને થોડી ઓર સમજ પડે ચાલો શું છે ધ્યાન આપજો સો શું છે આર માઇનસ વન ફેક્ટોરિયલ ઇન્ટુ એન માઇનસ આર પ્લસ વન ફેક્ટોરિયલ આર માઇનસ વન ફેક્ટોરિયલ ઇન્ટુ એન માઇનસ આર પ્લસ વન ફેક્ટોરિયલ ડિવાઇડ બાય આર માઇનસ ટુ ફેક્ટોરિયલ એન માઇનસ આર પ્લસ ટુ ફેક્ટોરિયલ ઇક્વલ ટુ વન બાય થ્રી ચલો આ બેમાં નાનો છે આર માઇનસ ટુ ફેક્ટોરિયલ ને આર માઇનસ વન મોટો છે સો આર માઇનસ વન આર માઇનસ ટુ ફેક્ટોરિયલ બરાબર તો આ મોટાને મેં નાનામાં કન્વર્ટ કરી દીધો આ બેમાં આ મોટો છે ને આ નાનો છે તો મોટાને નાનામાં ફેરવી નાખીએ તો એન માઇનસ આર પ્લસ ટુ આમાંથી એક ઓછો કરો તો એન માઇનસ આર પ્લસ વન ફેક્ટોરિયલ આવું કરો છો ને બાળકો એન ફેક્ટોરિયલ બરાબર એન ઇન ટુ એનમાંથી એક ઓછાનો ફેક્ટોરિયલ તો એ જ કહી રહ્યું આર માઇનસ વન ફેક્ટોરિયલ હતો તો આર માઇનસ વન ઇન્ટુ આર માઇનસ વનમાંથી એક ઓછાનો ફેક્ટોરિયલ આમાંથી એક ઓછો કરો તો આર માઇનસ ટુ થાય એ જ પ્રમાણે આ મોટો હતો તો એન માઇનસ આર પ્લસ ટુ ઇન્ટુ એન માઇનસ આર પ્લસ વનનો ફેક્ટોરિયલ બરાબર છે બાળકો છેદમાં છે આર માઇનસ ટુનો ફેક્ટોરિયલ અંશમાં છે એન માઇનસ આર પ્લસ વનનો ફેક્ટોરિયલ આ ને આ કેન્સલ આ અને આ કેન્સલ એના બરાબર વન થર્ડ બરાબર આર માઇનસ વન અપોન એન માઇનસ આર પ્લસ ટુ ઇક્વલ ટુ વન બાય થ્રી થ્રી અહીંયા સામે લઈ જાઓ સો થ્રી ઇન્ટુ આર માઇનસ વન એન માઇનસ આર પ્લસ ટુ સો થ્રી આર માઇનસ થ્રી એન માઇનસ આર પ્લસ ટુ આ આર અહીંયા સામે લઈ જાઓ તો એ થશે ફોર આર માઇનસ થ્રી અહીંયા થશે એન પ્લસ ટુ એનને બી સામે લઈ જાઓ સો ફોર આર માઇનસ એન માઇનસ ફાઈ બરાબર ઝીરો આ તમારું પહેલું સમીકરણ નંબર એક આવી ગયું બરાબર આ જ પ્રમાણે મેં શું કર્યું આ બેનો ગુણોત્તર લીધો હવે આ બેનો ગુણોત્તર લઈ લેવાનો બરાબર પછીના બેનો ગુણ થ એટલે કે એન સી આર માઇનસ વન જેમ એન સી આર બરાબર થ્રી જેમ ફાઈ બરાબર આમાં બી સેમ એની એજ જ ફોર્મ્યુલા લગાવવાની બરાબર જુઓ તો આ થશે તમારો એન સી આર માઇનસ વન એન સી આર બરાબર થ્રી બાય ફાય અલ છેદમાં આ નીચેના નો ફેક્ટોરિયલ ઇન્ટુ આ બેની બાદ બાકીનો ફેક્ટોરિયલ તો આ એન માઇનસ આર પ્લસ વન ફેક્ટોરિયલ છેદમાં આ તો છે જ સે મા એનસીઆર તો એન ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ એન માઇનસ આર ફેક્ટોરિયલ ઇક્વલ ટુ થ્રી બાય ફાય એન ફેક્ટોરિયલ એન ફેક્ટોરિયલ ગયો આ અંશમાં જશે સો આર ફેક્ટોરિયલ એન માઇનસ આર ફેક્ટોરિયલ ડિવાઈડ બાય આર માઇનસ વન ફેક્ટોરિયલ એન માઇનસ આર પ્લસ વન ફેક્ટોરિયલ ઇક્વલ ટુ થશે અહિયાં થ્રી બાય ફાઈ ચાલો આર ફેક્ટોરિયલ છેદમાં આર માઇનસ વન ફેક્ટોરિયલ તો આર ફેક્ટોરિયલ એટલે થશે આર ઇન્ટુ એક ઓછાનો ફેક્ટોરિયલ બાળકો આ બેમાં મોટો આર ફેક્ટોરિયલ છે તો આર ફેક્ટોરિયલને મેં આર માઇનસ વન ફેક્ટોરિયલમાં કન્વર્ટ કર્યો આ બેમાં મોટો કોણ બાળકો અહીંયા એન માઇનસ આર છે ને અહીંયા એન માઇનસ આર પ્લસ વન છે તો આ મોટો થાય ને બરાબર તો આમાં બી એવું જ હતું જો એન માઇનસ આર પ્લસ વન એન માઇન આર પ્લસ ટુ આમાં પ્લસ ટુ છે આમાં પ્લસ વન છે તો પ્લસ ટુ વાળો જ મોટો થાય ને તો આમાં પ્લસ વન છે બાળકો ઉપરનો નાનો છે તો એને એમનો એમ જ રાખવું બરાબર અહીંયા આર માઇનસ વન ફેક્ટર નાનો છે આ બેમાં તો એને એમનો એમ જ રાખ્યો હવે આ બેમાં આ મોટો હતો તો આ મોટાને નાનામાં ફેરવીએ એટલે કે આ બેઠુ ઇન્ટુ એમાંથી એક બાદ આમાંથી એક બાદ કરો એટલે એન માઇનસ આર જ રહેશે ઇક્વલ ટુ થ્રી બાય હવે જો ચકાચક બધું ઉડી ગયું તો તમને આરના છેદમાં એન માઇનસ આર પ્લસ વન બરાબર મળશે થ્રી બાય ફાઈવ સામે લઈ જાઓ સો ફાઈવ આર બરાબર થ્રી ઇન્ટુ એન માઇનસ આર પ્લસ વન તો ફાઈવ આર બરાબર થ્રી એન માઇનસ થ્રી આર પ્લસ થ્રી આ થ્રી આર સામે લાવો તો એટઆર માઇનસ થ્રી એન અને આ થ્રી અહીંયા લાવો તો આવું કંઈક મળશે બરાબર બાળકો આ તમારું સમીકરણ નંબર બે એક અને બેને ઉકેલશો એટલે આર અને એનની કિંમત મળી જશે હવે એટલું તો તમે કરી જ શકો છો બાળકો ઓકે તો બાળકો આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું બાળકો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો અને વિડીયોને ફેમસ બનાવો અને ચેનલને મેક્સિમમ સબસ્ક્રાઇબ કરો મળીશું પાછા બાળકો આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ઓકે ટિલ્ડ્રેન બાય